લોકડાઉન 4 31મી તારીખે પૂરું થાય છે. ભારત સરકારે આજે સાંજે હવે લોકડાઉન શબ્દની બદલે અનલોક શબ્દ વાપર્યો છે, એટલે હવે લોક ખોલવાની દિશામાં એક પછી એક ચરણ આપણે આગળ વધારી રહ્યા છીએ. લોકડાઉન 4 પછી પણ ઘણી છૂટછાટ આપવામાં આવી. ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં અમદાવાદ સુરત સિવાય આપણે મોટા ભાગે બહુ અલગ અલગ ક્ષેત્રોમાં સારી છૂટછાટ આપી હતી. લોકોએ પણ સ્વયં શિસ્ત વાપરીને સહકાર આપીને જે નિયમો નક્કી થયા હતા એ મુજબ કામ ધંધા ચાલુ કરી દીધા. હવે અનલોક 1માં ખાસ કરીને કોરોના છે પરંતુ સ્થિતિ એની વચ્ચે સામાન્ય બની, એટલે કોરોના સાથે કામ પણ કરવું પડશે, આર્થિક રીતે ક્યાંય રૂકાવટ પણ ન આવે, કામધંધાઓ અટકે નહીં, એ દ્રષ્ટિથી અનલોક 1 કેન્દ્ર સરકારે એની ગાઈડલાઈન આજે જાહેર કરી દીધી છે અને બધા રાજ્યો એ દિશામાં દેશભરમાં આગળ વધવાના છે. આજે અમારી કોર ગ્રુપની મીટિંગ મળી હતી અને એમાં વિસ્તૃત ચર્ચા વિચારણા કરીને છેલ્લા 2-2.5 મહિનાથી અનેક એવા પાસાઓ હતા કે જેમાં લોકોને કામ ધંધા વગેરે બંધ હોવાને કારણે તકલીફ પડતી હતી, એ તકલીફનું નિવારણ થાય અને વ્યવસ્થાઓ પણ જળવાઈ રહે એ મુજબ આપણે આગળ વધી રહ્યા છીએ. રાજ્ય સરકારે પણ વિસ્તૃત ચર્ચા વિચારણાના અંતે નિર્ણય કર્યો છે કે હવે જે 7 વાગે કર્ફ્યુ લાગી જતો હતો રાત્રે 7 થી સવારે 7, એને બદલે રાત્રે 9 થી સવારે 5 કર્ફ્યુ રહેશે. સૌ પોતપોતાના ઘરમાં રહેશે, સુરક્ષિત રહેશે અને 7ને બદલે 9 વાગ્યા સુધીનો સમય વધારવામાં આવ્યો છે. દરેક દુકાનો બપોરે 4 વાગે બંધ કરવામાં આવતી હતી, હવે એ દુકાનો સાંજે 7 વાગ્યા સુધી ચાલુ રહેશે. 7 વાગે હજુ પણ તમામ દુકાનો બંધ કરી દેવામાં આવશે અને સૌ પોતપોતાના ઘરે વહેલા પહોંચી જાય જેથી 9 વાગ્યાથી કર્ફ્યુનો અમલ સારી રીતે થઈ શકે. ઓડ ઇવન જે પદ્ધતિ હતી એ હવે બંધ કરવામાં આવે છે, બજારો સંપૂર્ણ ખુલે અને વેપાર ધંધા સોશિયલ ડિસ્ટન્સ જાળવીને માસ્ક ફરજિયાત પહેરીને આ રીતે વેપાર ઉદ્યોગોને છૂટ આપવામાં આવે છે, ઓફિસો બધીને પણ છૂટ આપવામાં આવે છે. આપણે લોકો સરળતાથી આવજાવ કરી શકે એટલા માટે ગુજરાત આખામાં આપણે રિજિયોનલ વાઇઝ એસટીનું વ્યવસ્થા લોકડાઉન 4માં કરી હતી એ હવે રિજિયોનલની બદલે સમગ્ર ગુજરાતમાં એસટી ચાલશે અને એસટીમાં પણ 60% જ સિટિંગ કેપેસિટીમાં જ લોકોને લેવામાં આવશે અને એ રીતે એસટી સમગ્ર ગુજરાતમાં આવજાવ કરી શકશે અને એ રીતે એસટી આગળ વધશે. મોટરસાયકલ અને સ્કૂટરમાં આપણે સિંગલ વ્યક્તિને એલાવ કર્યા હતા, ફેમિલી મેમ્બર માટે જ, ફેમિલી મેમ્બર સિવાય નહીં, ફેમિલી મેમ્બર સાથે 2ને એલાવ કરવાની આપણે છૂટ આપીએ છીએ, માસ્ક ફરજિયાત રહેશે અને એ રીતે આપણે એલાવ કરીએ છીએ. સાથે સાથે જે મોટી ગાડીઓ છે એટલે 4-વ્હીલરમાં, નાની ગાડીઓમાં તો 1+2 જ રહેશે પણ મોટી ગાડીમાં 1+3ને પણ એલાવ કરવામાં આવશે અને એ રીતે પણ આપણે છૂટી આપીએ છીએ. સિટી બસ બધી ગુજરાત આખામાં 50%ની કેપેસિટીથી શહેરમાં ચાલુ કરવાની છૂટ આપીએ છીએ. અમદાવાદમાં AMTS પણ 50%થી છૂટથી ચાલુ થશે. ખાસ કરીને
સચિવાલય, સરકારી ઓફિસો એ બધી સોમવારથી ફૂલ ફ્લેશ નિયમો આધીન ચાલુ થઈ જશે અને પૂર્વત સરકારી કામો એ બધા ચાલુ થશે. બેન્કો પણ ફૂલ કેપેસિટીમાં, પછી કન્ટેનમેન્ટ ઝોનમાં પણ બેન્ક હોય કે કન્ટેનમેન્ટ ઝોનની બહાર પણ બેન્ક હોય, એ બધી બેન્કો પણ ફૂલ ફ્લેશ કેપેસિટીમાં એ કામ કરશે. સાથે સાથે હોટલ, રેસ્ટોરન્ટ, ધાર્મિક સ્થળો, આ બધી મોલ, શોપિંગ મોલ, આ બધા માટે કેન્દ્ર સરકારે ગાઈડલાઈન આપી છે કે 8 જૂનથી એનો માટેની ગાઈડલાઈન બનશે, એસઓપી બનશે, અને પછી એ ચાલુ થઈ શકશે, એ પહેલાં ચાલુ નહીં થઈ શકે. સાથે સાથે કન્ટેનમેન્ટ ઝોન જે છે એમાં આવશ્યક ચીજ વસ્તુ સિવાય હજુ પણ કશી વસ્તુને આપણે એલાઉ કરતા નથી. હેલ્થ વિભાગ કાલ સાંજ સુધીમાં આખા ગુજરાતના કન્ટેનમેન્ટ ઝોન ફાઇનલ કરી આપશે, અને કન્ટેનમેન્ટ ઝોન કે જ્યાં હજુ પણ સ્થિતિ ચિંતાજનક છે ત્યાં આગળ આપણે એમાં આવશ્યક ચીજ વસ્તુ સિવાય હજુ પણ કોઈ વસ્તુ એલાઉ નહીં કરીએ. આખા ગુજરાતના તમામ જિલ્લાઓના તમામ નગરોના કન્ટેનમેન્ટ ઝોન આવતીકાલે સાંજ સુધીમાં જાહેર થશે, અને આ સંપૂર્ણ અમલ એ સોમવારથી આપણે સવારથી શરૂ કરશું. હજી આવતીકાલે પણ લોકડાઉન 4 મુજબ એ અમલ ચાલુ રહેશે, અને પરમ દિવસથી આ અનલોક 1 એનો અમલ આપણે ચાલુ કરીશું. ગુજરાતની જનતા પાસે આશા રાખું છું કે મેં શરૂઆતમાં કીધું એમ કે કોરોનાના સંક્રમણ વચ્ચે આપણે પસાર થઈ રહ્યા છીએ એ ભૂલવાનું જ નથી. કોરોનાનું સંક્રમણ વધે નહીં એની ચિંતા પણ આપણે કરવાની છે. એક એક ગુજરાતી કોરોના વોરિયર્સ બનીને કામ કરે, અને એટલા માટે ફરજિયાત માસ્ક નહીં પહેરે એને 200 રૂપિયા દંડ કરવામાં આવશે. જાહેરમાં એટલે કે કોઈ પણ વ્યક્તિ બહાર માસ્ક વગર નીકળી નહીં શકે. સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું જ છે, 2 ગજ કી દૂરી એટલે કે ઓછામાં ઓછું 5-6 ફૂટનું અંતર એ બધા વચ્ચે રહેવું જોઈએ. ભીડ ક્યાંય એકત્ર થવી ન જોઈએ, એ રીતે બધાએ કામ કરવાનું રહેશે. અને વારંવાર આપણે હાથ સાફ કરવા પડે, કામકાજના સ્થળ ઉપર વારંવાર સેનેટાઈઝ થાય બધું, એની ચિંતા પણ જે તે ઓફિસ, ઇન્ડસ્ટ્રીઝ, દુકાન, શોપના બધા લોકો કરે એ પણ હજુ ચાલુ જ રાખવાનું છે. અને વલ્નરેબલ પર્સન એટલે કે 65 વર્ષથી મોટી ઉંમરના લોકો બને ત્યાં સુધી એમની સંભાળ રહે, બહાર ઓછા નીકળે, અને બધા નિયમોનું અવશ્ય પાલન થાય. બાળકો પણ બહાર ઓછા નીકળે એની ચિંતા ઘરના લોકો કરે. શૈક્ષણિક સંસ્થા માટે કેન્દ્ર સરકારે કીધું છે, શાળા, કોલેજો, ઇન્સ્ટિટ્યૂટ, ટ્યુશન ક્લાસ બધું એ જુલાઈમાં એ અંગેનો નિર્ણય કરવામાં આવશે. એટલે જૂન એન્ડ સુધી તો વેકેશન છે માનીને આપણે બધાએ આગળ વધવાનું છે. તો આ રીતે સોમવારથી આપણે અનલોક 1 આપણે ચાલુ કરી રહ્યા છીએ. Thank you.